રાહતની વાત છે જે સવારે આપણે મોર્નિંગ સેશનમાં વાત કરી હતી કે તેજી તરફનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. ગ્લોબલ માર્કેટ પોઝિટિવ છે, બધું સારું છે, પણ માર્કેટ ઉપરના લેવલે ટકે છે કે નહીં એ મહત્વનું છે. તો ફાઇનલી આપણે ઉપરના લેવલે તો નથી ટક્યા, પણ ક્યાંક ને ક્યાંક સિનારીઓ જે છે તે આપણને થોડોક નીચેના સ્તરથી ઉપરની તરફનો શિફ્ટ થતો દેખાયો છે. એ એક અહીંયા પોઝિટિવ સાઇન તરીકે આપણે જોઈ શકીએ છીએ. નેટનેટ આંકડાઓ જોવો તમે અત્યારે આપણી સમક્ષ આવતા દેખાઈ રહ્યા છે. બેંક નિફ્ટીનો થોડાક સ્ટ્રોંગ છે કમ્પેરેટિવલી નિફ્ટી કરતાં આપણે જોઈએ તો, અને એમાં પણ તમે ખાસ કરીને જોવો તો જે 35,200 સ્તર છે એ પાસે આપણને બેંક નિફ્ટી અત્યારે ક્લોઝ આપતી દેખાઈ શકે છે. અને સાથે નિફ્ટીના ફ્રન્ટ ઉપર જોવો તો એટલીસ્ટ આપણને ફરીથી 15,700 નજીકના સ્તર ઉપરનું ક્લોઝિંગ આવતું દેખાશે. આજ સવારે આપણે વાત કરી હતી 15,700 સ્તર ઉપર જે હાઈએસ્ટ ગોલ્ડ રાઇટિંગ છે એને લઈને આપણે જોયું તો આ લેવલને પાર કરવામાં આજના દિવસમાં આટલી ઉપર ગયા બાદ પણ મુશ્કેલી સામે આવી છે, અને સાથે થોડું ગ્લોબલ માર્કેટ પણ વીક રહ્યું એની અસર રહેતી જોવા મળી. તો ફાઇનલી માર્કેટ અત્યારે ક્લોઝ થતા દેખાય હશે. બેંક નિફ્ટી જુઓ તો 125 પોઈન્ટના વધારા સાથે બંધ રહી છે. 117 પોઈન્ટનો વધારો આપણને મિડકેપમાં રહ્યો છે. નિફ્ટી ફ્લેટ રહી છે. સેન્સેક્સમાં આપણો ફ્લેટ કારોબાર રહેતો દેખાયો છે. ઓવરઓલ ટ્રેન્ડ બેંક નિફ્ટીનો થોડોક મજબૂત રહ્યો, પણ અને મિડકેપ સાઇઝ પર મજબૂત રહેતો દેખાયો. અધરવાઇઝ માર્કેટ અહીંયા ઉપરના સ્તરને મેન્ટેન કરી શક્યું નથી. કુણાલ, શું વ્યૂ બને છે આવતીકાલ માટેનો? આવતીકાલ માટેનો વ્યૂ પોઝિટિવ સાઈડનો જ છે વિક્રમ. અત્યારે જોવા જઈએ તો નિફ્ટી એક માઇનર ગેઇન સાથે સેટલ થઈ છે 15,690 અરાઉન્ડ, એન્ડ બેંક નિફ્ટી 135,196 લેવલની અરાઉન્ડ સેટલ થઈ છે. મોમેન્ટમ મને કાલના દિવસમાં પોઝિટિવ સાઈડની જોવા મળી રહી છે. જો વિક્રમ મને રેશિયો વાઇઝ પૂછવામાં આવે કે શું રેશિયો છે કાલના દિવસમાં કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને પોઝિટિવ સાઈડની મોમેન્ટમ આવશે, તો હું કહીશ કે 70% ચાન્સીસ છે કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને આપણને કાલના દિવસમાં પોઝિટિવ મોમેન્ટમ આપી શકે છે. 35,500 લેવલ આપણને બેંક નિફ્ટી ટચ કરતી જોવા મળી શકે છે, એન્ડ 15,800 લેવલ આપણને નિફ્ટી ટચ કરતી જોવા મળી શકે છે. એન્ડ આ બધામાં ક્યાંક ને ક્યાંક જે સીન પાડો જે આપણે કહેવાય કે જે મેજર કોન્ટ્રીબ્યુટર્સની વાત કરવા જાઓ, તેમાં મેજર કોન્ટ્રીબ્યુટર્સમાં આપણે ઓલરેડી HDFCની વાત કરી છે. માઇનર કરેક્શન 10 પોઈન્ટનું જો HDFC બેંકમાં જોવા મળે તો એ બેંક નિફ્ટીની હેલ્પ કરશે. ICICI બેંક નિફ્ટીની હેલ્પ કરશે. નિફ્ટીમાં રિલાયન્સ બેંક નિફ્ટીને હેલ્પ કરશે, એન્ડ એના બેઝ પર જે આપણે લેવલ કીધા છે એ લેવલ આપણને નિફ્ટી બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. ઇવન હું કહીશ કે જે પ્રમાણેની મોમેન્ટમ 15-20 એટલે કે 3:20 ની અરાઉન્ડ બેંક નિફ્ટીમાં મને જોવા મળી હતી, એના બેઝ પર બેંક નિફ્ટીમાં BTHT કરીને બી જો ગયા હોત તો એક સારી મોમેન્ટમ કાલના દિવસમાં આપણને એના બેઝ પર જોવા મળશે. પોઝિટિવિટી અત્યારે મેન્ટેન છે ચાર્ટ જે રીતે કહી રહ્યા છે. થેન્ક યુ કુણાલ. ગૌરંગ સર, આપનો પણ આભાર સમય ફાળવી ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડ્યા બદલ. તો ક્લોઝિંગ બેલમાં હાલે આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.